તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ ફાઇવ સ્ટાર એક્ઝામ તો ધોરણ દસ અને ધોરણ બાર પછી કેરિયર ઓપોર્ચ્યુનિટી કઈ છે ધોરણ દસ પછી ધોરણ અગિયારમાં કયો સબ્જેક્ટ રાખવા જોઈએ અથવા તો ધોરણ બાર પછી કોલેજમાં કઈ ડિગ્રી કરવી જોઈએ એના વિશે તમારે જાણવું હોય સવિસ્તાર તો તમારે ક્રોમમાં જઈ અને સર્ચ કરવાનું છે ફાઇવ સ્ટાર એક્ઝામ ક્રોમમાં જઈ અને સર્ચ કરવાનું છે ફાઇવ સ્ટાર એક્ઝામ અથવા તો જીએસસીબી રિઝલ્ટ ડોટ કો ડોટ ઇન લખી તમે સર્ચ કરશો તો પહેલી જ વેબસાઇટ દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો તો સૌ પ્રથમ આર્ટિકલ આવશે સૌ પ્રથમ આર્ટિકલ આવશે ધોરણ બાર પછી શું કેરિયર ઓપોર્ચ્યુનિટી એ બનાવેલ છે તમે આખું આર્ટિકલ વાંચી લેજો એમાં સવિસ્તાર માહિતી આપેલ છે અને ધોરણ પ્રખરતા શોધ કસોટી રિઝલ્ટ બી જાહેર થઈ ગયું છે જેમાં પ્રથમ સો વિદ્યાર્થી કોણ છે કયા કયા વિદ્યાર્થીને એક હજાર રૂપિયા મળશે એ એની લિસ્ટ બી અહીં મળી જશે તમે જોઈ શકો છો અને ધોરણ દસ અને ધોરણ બાર પછી શું એની સવિસ્ત સવિસ્તૃત આર્ટિકલ લખેલ છે તમે સર્ચ કરીને જોઈ શકો છો તથા મળતી માહિતી અનુસાર ન્યૂઝ રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ મેના પહેલાં વીકમાં જાહેર થવાની શક્યતા છે અત્યારે હાલમાં ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુ છે અને ધોરણ દસનું મેના છેલ્લા સપ્તાહમાં જાહેર થશે એવી શક્યતાઓ રહેલી છે અને બા ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ બી મેના છેલ્લા વીકમાં આવી શકે છે તથા કારગીર કાર ધોરણ દસ અને ધોરણ બાર પછી શું કરવું એના માટે ક્રોમમાં સર્ચ કરવો જીએસસીબી રિઝલ્ટ ડોટ કો ડોટ ઇન